नमस्कार मित्रों, हूँ सी एस पी ठाकुर सर्वोदय विद्यालय कांसा माती राजगोपाल महाराजा सातमा इनोवेशन फेर में मारो विषय से भार वगरनु भणतर। मित्रों, आपणे जाणीए छीए के सरकार श्री द्वारा अभिगम चलावामां आवे छे के बाळकोने भार वगरनु भणतर केवी रीते करवुं, तो एना माटे घणा बधा प्रयत्नो थई गया छे। हूँ तमने एक वात कहीश के आपणा धोरण बाल मंदिर थी माड़ी अने बारमा धोरण सुधी अपना आवा पुस्तकों जे एक ज विषयनुं दरदान आपणे जोईए के खूब ज वजन छे, आवा बाळकोना आठ विषयना पुस्तकों अने आठ एमनी नोटबुक्स आ बधुं साथे आपणे ज्यारे वजन करवामां आवे छे, तो मैं वजन कर्युं तो लगभग 8-10 किलो वजन एनुं सरेराश थाय छे। हवे तबीबी विज्ञान जे छे ए आपणुं एवुं कहे छे के जे बाळकनुं वजन होय एनाथी दसमा भागनुं वजन ए बाळक उपाड़ी शके छे। तो मित्रों, आ वखते आ सरखामणी आपणे जोईए तो 30-35 किलोनुं बाळक आ समयमां होय, ज्यारे जनरली 9-10 ની वात करीए तो दसमामां 40 किलो मेक्सिमम, तो ए समय 3-4 किलो सुधीनुं वजन होय तो ए उपाड़ी शके अथवा एनाथी ओछुं होवुं जरूरी छे। तो मित्रों, ए आजना आवा दरदार पुस्तको द्वारा शक्य नथी, जेथी मैं भार वगरना भणतरना पुस्तक माटे मने एवो एक विचार अमे नक्की कर्यो के आपणे ज्यारे शाळानी अंदर भणावी छे तो आवी रीते मासवारी अभ्यासक्रम जे छे एना द्वारा ज आपणे भणावता હોઈએ છે। તો અમે એવું નક્કી કર્યું કે શાળાની અંદર જેટલા પુસ્તકો જે છે એ પુસ્તકોને બધાને છૂટા પાડ્યા, અને પુસ્તકો છૂટા પાડી એને મંથવાઇઝ જે સિલેબસ આપણો આપ્યો ગુજરાતીની અંદર જૂન મહિનાની અંદર પહેલું અને ત્રીજું ચેપ્ટર હોય તો કવિતા અને પાઠ્ય, ગણિતની અંદર પહેલું પાંચમું અને દસમું ચેપ્ટર હતું તો એના પેજને એની સાથે એટેચ કરી દીધા। આની સાથે સાથે એક એ વસ્તુની પણ ધ્યાન રાખી કે પ્રયોગ પોથી, નકશા પોથી, ગ્રાફ પોથી જે પણ એ ચેપ્ટરમાં આવતું હોય એટલા પેજ એની સાથે જોઈન્ટ કરી દીધા। આમ કરવાથી એક જ પુસ્તક, એટલે કે ધોરણ દસમું આ એક જ પુસ્તક છે, આપ જોઈ શકો છો કે જેની અંદર ઓગસ્ટ માસ, તો ઓગસ્ટ માસના પુસ્તકની સાથે આ એક જ પુસ્તક જે છે એક જ બાળક લઈને આવશે, જેમાં આખો મહિનો એને બધા જ વિષયો ભણવાના છે। પહેલું આપણે ગુજરાતી જોઈએ છે તો ગુજરાતીના ચેપ્ટર જે છે 9મું 11મું અને ગદ્ય 8 અને 10, તો આ ચાર ચેપ્ટર સિવાય એને એ મહિનામાં કંઈ ભણવાનું નથી। પછી આવશે અંગ્રેજી વિષય, પછી આવશે ગણિત, આવશે વિજ્ઞાન, આ રીતે બધા જ વિષયો આની અંદર ઇન્કલુડ છે। આવી જ રીતે નોટ્સબુકની અંદર પણ બે નોટ્સબુક બનાવવાની રહેશે, એક નોટબુકની અંદર ભાષાઓ રહેશે અને બીજી નોટ્સબુકની અંદર ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી રહેશે। તો માત્ર બાળકને એક પુસ્તક મંથનું અને બે નોટ્સબુક્સ અને એની પાણીની બોટલ્સ આની સાથેનું વજન કરીએ તો 3 કિલોથી વજન વધારે થઈ શકતું નથી। તો જેનાથી આપણા બાળકોની જે મોટાભાગની જે સમસ્યાઓ હતી, પીઠના દુખાવા, કમરના દુખાવા, એનું આળસપણું, કંટાળાપણું અને પોતાને જે વજન લઈને દોડવું પડતું હતું, તો એનાથી એને ખૂબ જ રાહત મળી શકશે અને સાચા અર્થમાં આપણે એવું કહી શકશું કે સરકારશ્રીનો અભિગમ જે છે એ ભાર વગરનું ભણતર સાચા અર્થમાં સાર્થક થશે। અને આ જ પ્રયોગ અમે જ્યારે મૂક્યો છે તો રાજ્ય સરકાર પણ આ પ્રયોગ સ્વીકારે અને જો પુસ્તક આવી રીતે પોતે બનાવીને મૂકે બજારમાં વેચવા તો એમાં કોઈ ખર્ચમાં બહુ એમને ફેર પડવાનો નથી, પરંતુ બાળકને અને સરકારના અભિગમને સાચા અર્થમાં સાર્થક કરી શકાય એ જ અમારો આશય છે કે આ વાત ત્યાં સુધી પહોંચે અથવા ન પહોંચે ત્યાં સુધી આપણે બાળકો માટે આ પ્રકારના પ્રયોગો કરતા રહીએ તો ખૂબ સફળ થઈશું। ઓકે, થેન્ક યુ।